તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લીલી મેથીનું શાક. ગમે તેટલું તમે બનાવશો તો ઓછું જ પડશે અને બિલકુલ ખાવામાં કડવું નહીં લાગે એ રીતે ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું. ખાસ કરી જો બાળકો ઘરમાં લીલી મેથી ન ખાતા હોય, આ રીતે તમે શાક બનાવશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા બે મોટા બંચ લીલી મેથીના લીધા હતા અને આ રીતે. તો મેથીનો એક એક પાન નથી અલગ કરવાનું, એને જે ડાળખીઓ હોય તો એકદમ નીચે તમને લાગે કે બધા પાન આવી જાય એ રીતે તમારે તોડવાની છે. આ રીતે તમારે બધી મેથી છે એ સાફ કરી રેડી કરવાની. તો અહીંયા મેં 400 થી 500 ગ્રામ વચ્ચે લીલી મેથી લીધી છે. તો આ રીતે તમે શાક બનાવશો તો 4 લોકોમાં પણ આ ઓછું પડે એવું ટેસ્ટી એનું શાક બને છે. તો હવે આપણે પાણી લેશું અને એમાં આ રીતે મેથીને તો એકદમ સારી રીતે તમારે ધોવાની છે. આ મેથીમાં માટીનો ભાગ ખૂબ જ હોય લીલી ભાજીમાં, તો તમારે આ રીતે એને 3 થી 4 પાણીથી સારી રીતે ધોઈ લેવાનું. આ રીતે તમારે મેથીને પાણીમાં ડીપ કરી થોડી વાર રાખવાની, એટલે જેટલી પણ માટી હોય એટલી તળીએ નીચે આ રીતે બેસી જશે. તો આ રીતે ઉપરથી આપણે મેથી બધી લઈ લઈશું અને પાછું પાણી ચેન્જ કરી પાછું આપણે એને બીજા 2 પાણીમાં ધોઈ લઈશું. હવે આ શાક તમારું બિલકુલ કડવું ન બને એટલા માટે તમારે મેથીને કટ નથી કરવાની. આ રીતે એની પાતળી પાતળી ડાળીઓ જે હોય, મીન્સ જે પાંદડાનો ઉપરનો ભાગ હોય, એના સાથે જ તમારે આ રીતે એને અલગ કરી અને તમારે આ રીતે તોડવાની છે. અને આ રીતે 2 થી 3 પાણીથી ધોઈ અને ચારણીમાં કાઢી અને તમારે એને નીતારવાની છે. તો મેથીનું તમે શાક બનાવો ત્યારે તમારે આ એક ધ્યાન રાખી, તમે મેથીના પાન છે એ આગલે દિવસે રાત્રે પણ સાફ કરીને રાખી શકો છો બાળકોને તમારે ટિફિનમાં દેવું હોય તો, કે આ રીતે તમારા પાસે જ્યારે પણ ટાઈમ હોય ત્યારે તમારે મેથીની ભાજી લાવીને તરત જ સાફ કરી લેવાની અને પછી જ્યારે શાક બનાવવું હોય ત્યારે આ રીતે 2 થી 3 પાણીથી ધોઈ અને નીતારી દેવાની. તો આ રીતે હવે એમાં માટીનો ભાગ નથી રહ્યો એટલે હું એને ચારણીમાં કાઢી લઈશ. હવે મિક્સર જાર લેશું અને એમાં આપણે શીંગનો અધકચરો પાવડર, તો થોડો એનો ઝીણો પાવડર હશે, થોડા મોટા ટુકડા થાય એ રીતે પાવડર કરવાનો છે. તો આપણે આમાંથી બધો નહીં વાપરીએ, થોડો આપણે આમાં આપણે જે મેથીનું પાણી હોય એ ડ્રાય કરવા માટે અને એનો બહુ સારો એવો ટેસ્ટ આવશે એટલા માટે એ વાપરીશું. તો એને મેં એક વાટકીમાં અધકચરું વાટી કાઢી લીધા. હવે એ જ મિક્સર જારમાં 1 ટીસ્પૂન જીરું, 4 તીખા લીલા મરચાં, તો તીખાશ માટે આપણે લીલું મરચું જ લેવાનું છે, અને 10 થી 12 લસણની કળીઓ લઈ આ રીતે એની પેસ્ટ વાટી તૈયાર કરી લઈશું. આ મેથીની ભાજી છે એમાં ના ડુંગળી ના ટમેટું, માત્ર જે લસણ છે એનો જ ટેસ્ટ આવે એ જ રીતે બહુ ટેસ્ટી એવી બનશે. તો 1 ટેબલસ્પૂન જેટલી પેસ્ટ બનીને તૈયાર છે. હવે એક કડાઈ લઈ લઈશું અને એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તમે વધારે પણ લઈ શકો, તેલ ગરમ થઈ જાય એટલે વાટેલી પેસ્ટ ઉમેરી અને આપણે એને સ્લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી તમારે એને સાતળવાનું છે. હલકો બ્રાઉન એવો કલર થશે તો લગભગ મને અહીંયા 2 મિનિટ જેવું થયું અને એકદમ સારી રીતે પેસ્ટ છે એ સતળાઈ ગઈ. હવે આપણે એમાં મેથીની ભાજી, તો બહુ સિમ્પલ સ્ટેપ તમારે મેથીની ભાજી આ રીતે પેસ્ટ એડ કરવાની અને મીઠું અને શીંગદાણા, બસ સિમ્પલ એવું આ શાક છે, બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે અત્યારે હજી મેં 1/2 જ મેથીની ભાજી ઉમેરી છે કડાઈ પ્રમાણે. હવે ગેસની ફ્લેમ હાઈ કરી દેશું. મેથીની ભાજી તમે ઉમેરો એટલે લગભગ 1 જ મિનિટમાં મેથીની ભાજી છે એ આ રીતે શ્રિંક થઈ જશે. હવે જે બીજો ભાગ છે મેથીનો એ પણ આપણે ઉમેરી દેશું અને એ પણ 1 મિનિટમાં શ્રિંક થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો લગભગ મેં 500 ગ્રામ જેટલી મેથીનું હું શાક બનાવી રહી છું. પણ મેથીની ભાજીનું શાક હંમેશા ઓછું જ થઈ જતું હોય છે અને આ રીતે તમે બનાવશો એટલે બિલકુલ કડવું નહીં લાગે. અહીંયા મેં મેથી બિલકુલ કટ નથી કરી, તમે જો મેથીની ભાજી કટ કરો તો જ તમને કડવો ટેસ્ટ આવશે. તો મેથીની ભાજી આ રીતે શ્રિંક થઈ જાય તો લગભગ મેથી ઉમેરતા થઈ અત્યાર સુધીમાં 3 મિનિટ જેવું મેં થવા દીધું. હવે આપણે એને ઢાંકીને 3 મિનિટ જેવું પાછું થવા દઈશું. 3 મિનિટ જેવું થશે એટલે આ રીતે મેથીમાંથી પાણી અલગ થવા લાગશે.
સાથે આપણે મીઠું પણ ઉમેરી દઈશું. તો અહીંયા તમારે એક ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દેવાનું. મીઠું ઉમેરશો પછી પણ મેથીની ભાજીનું પાણી થોડું અલગ થશે, તો એ રીતે આ રીતે મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું અને પાછું આપણે એને 2 મિનિટ જેવું ઢાંકી દઈશું. એટલે મેથી છે એકદમ સારી રીતે 2 મિનિટમાં આ રીતે હવે થઈ જશે. તો મેથી માત્ર કૂક થાય, પ્રોપર એવી થઈ જાય, સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે એને આ રીતે ઢાંકીને થવા દેવાની, પછી તમારે એને ખુલ્લી જ થવા દેવાની છે. તો 5 મિનિટમાં મેથી છે એ ઢાંકીને થવા દેશો એટલે એકદમ સરખી એવી થઈ જશે. હવે આપણે જે અધકચરો શીંગનો પાવડર વાટ્યો છે એમાંથી મેં 1/4 કપથી થોડો ઉપર ઉમેરી દીધો અને આપણે એને મિક્સ કરી દઈશું. તો હવે પાણી છે એ ડ્રાય કરવા માટે સાથે શીંગદાણા પણ સોફ્ટ થઈ જશે મેથીના પાણીથી. તો અત્યારે મેથીની ભાજીનું પાણી છે એ બહુ બધું છે, આપણે હાઈ ફ્લેમ કરી અને લગભગ તમે 2-3 મિનિટ જેવું થવા દેશો એટલે પાણી છે એ ડ્રાય થઈ જશે. શીંગના દાણા છે એ પણ સોફ્ટ થઈ જશે અને સાથે પાણી પણ ડ્રાય થઈ જશે. હવે થોડી મેથીને તમારે ક્રિસ્પી થવા દેવાની છે, તો થોડું તેલ ઉમેરવાની તમને જરૂર લાગે તો 1-2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને પાછું તમારે 1 મિનિટ જેવું થવા દેવાનું. તો આ રીતે મેથીની ભાજી છે તમે આ રીતે બનાવશો તો તમને બિલકુલ કડવું પણ નહીં લાગે. ખાસ કરી તમારા ઘરમાં બાળકો જો નહીં ખાતા હોય તો પણ એ લોકોને બહુ ભાવે એવી ટેસ્ટી એવી બનશે. તો મારા ઘરમાં આ શાક બધાનું બહુ જ ફેવરેટ છે. તો જ્યારે ખાસ કરી શિયાળો હોય અને મેથી ખૂબ જ સસ્તી એવી મળતી હોય ત્યારે 2 બંચ એકસાથે લઈ હું એનું શાક બનાવતી હોઉં. તો એકવાર તમે આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ મેથીની ભાજી તો ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ હોય અને હેલ્થ માટે પણ બહુ જ સારી છે તો એકવાર તમે આ રીતે બનાવજો. તમે એને બાજરીનો રોટલો, જુવારનો રોટલો કે પછી પડવાળી રોટલી હોય કે સાદી રોટલી સાથે પણ સર્વ કરશો તો પણ બધાને બહુ જ ભાવશે. હું હંમેશા બાળકોને ટિફિનમાં આ રીતે ટ્રાયંગલ પરાઠા સાથે આ રીતે હું એને મેથીની ભાજી આપતી હોઉં છું. તો એ જ રીતે મેં આજે બનાવ્યો છે. તો તમે એકવાર આ મેથીની ભાજીની રેસીપી ટ્રાય કરજો, તમને બિલકુલ કડવી નહીં લાગે અને જો તમે એકવાર બનાવશો તો આખા શિયાળામાં વારંવાર બનાવો એવી ટેસ્ટી એવી તમારી ભાજી બનશે. તો એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.